કોઈ લોક સાહિત્યમાં વાતો કરતા હોય, કોઈ માયક અને સંગીત વિના બેઠા બેઠા જે કરે વાતો એને સત્સંગ ભાષા કહેવામાં આવે. પણ સમજવા વાળો ડાયરો છે બાપા, મને વર્ષોથી સાંભળે છે એટલા માટે ભગવતી મહામાયા મેરેજ ની વાત કરી. કેવી મારી ધોક માયા મેરેજ ની વાત કરી. જેને હિન્દુ માને મુસલમાન માને સુબહ કરે મારી મેરેજ ને સલામ. ટોપી નો વાળા માને તાજ ભરે ભાઈ. પણ મહામાયા મેરેજ ઝાડે ફાળે નથી એ મેરે ગામડે ગામડે. આપણે હવાર હિન્દુસ્તાનની બાજુમાં માં બેઠા હોય તો નામ હારી પૂજાય, રાજભવાનીની મેલડી, સોલંકીની મેલડી, કરીકોટના કાંઠાની મેલડી, રેહમિયાની મેલડી, એમ અહીંયા મારી જોગ માયા મેલડી બેઠા છે. કંદરડાના પીડ વાળી હરિમા વાળી મેલડી કહેવાય. પણ એ બી મારી જોગ માયા. અનેક માતાજીના પડતા થઈ ગયા, અનેક ભૂવા અનેક ભક્તો થઈ ગયા. પણ એમ કહેવાય કે હાથ ભાઈ કે હરખા જ્ઞાતિ કોળી છે. મોટા ભાઈ નું નામ ગોબરો છે. સો ભાઈ નાના નાના હાથ ભાઈ ની સરખાય છે. ભાઈ સો ભાઈ નાના નાના ગોબરો હોય, મોટા ભાઈ નું નામ ગોબરો છે. ભાઈ પૂરો નદીઓ મારા ગોબરા ગોબરા બાળપણથી પોતાના માવતર મરી ગયા છે. હાથ ભાઈ છે, મોટા ભાઈ નું નામ ગોબરો છે. પણ જેના કુળ ની મારી મારી ભગવતી બેન ની પૂજા થાય હો ભાઈ. ખેતર નથી, ક્યાં લઈ જવાય, ક્યાં બેહાર. કારણ કે ગરીબાઈ સાગર ગાળા નું ઝાપડું છે ભાઈ. સ્વામાસાનો સમય આવ્યો આવ્યો, સ્વામાસાનો સમય આવ્યો એટલે ગોબરા ના ઝૂપડા આગળ આવી અને કોઈ ભાઈ આવી મેને કીધું કીધું ગોબરા કાલ મારે અહીંયા ખાંચી લઈને આવશું. આભુઆ આવું હો ભાઈ. ગોબરો કહેવાય સોમા આવ્યો છે, ખાંચી લઈ અને સીમાડાના માથે જાય માતાજી નું વાવેતર કરવા માટે આવ્યો ભાઈ. પૂરો કર્યો મારી મેરેજ નો હતો એ કાંધ પાસે રહી ગયો છે અને ખાંચી લઈ અને ફરતા 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 સીમાડાના માથે આવી કંડીયો હતો એ મેરેજ નો ધોહરે બાંધી અને આ શેડો ઓલો શેડો મોસમ કર્યો જેવા ભાઈ. બાર એક નો સમય થયો, લીહામાં રહી ગયો. નાનું જેવું હરિમા જેવું ઝાડ છે ની ઝાડ ના સાંય બેસી અને બધું ઉપરા કરી અને મારી મેલડી નો પૂરો કરી એમ કહેવાય. ઓછી કે દઈ અને જ્યાં હુવાની તૈયારી કરે દુઃખ ના દલીલ ની વાત કરે ગોબરો હો ભાઈ. હે મા હે મા મારે ગામમાં ખોલ નથી, અમારે હાથ ભાઈ ની સરખાય છે. મારે ગામમાં ખોલ નથી, સીમમાં ખેતર નથી, ક્યાં જાય છે માણ. ગરીબાઈ વાદળો જેની માથે વરહે એને ખબર હોય
વિષયના ડર જેને કરડે એને ખબર હોય. આપણે આવી બધા વધારે કવિ કાંક લખે. એ તમે ના પૂછો કરી મોની વાતો રે વાતણીએ રેમાન ડોલે. ભાઈ ભાઈ અમારે 1000 ને 1 રૂપિયા આપી અને ભોપા હતા વાવણિયા દેવકા હતા. પેલા એ મારી કુળ દીવ મોમાઈ છે. તાળી પડો બાપ જોરદાર. થેન્ક યુ મોમાઈ, થેન્ક યુ મોમાઈ. મારી યુટ્યુબ માં ચેનલ છે કે આ ડિજિટલ હજારો વાર્તા અને તમને ઘણા ગીત જોવા મળે. પણ મારું એક સૂત્ર છે મોમાઈ માનું કે મોમાઈ વાળા મોળા ન હોય, મોળા હોય મોમાઈ વાળા ન હોય. પણ કવિ કાક બાબુ લખે બાપ ગરીબો ની વાતો એ ઓલા મંદિરો સાંભળે. પણ તો મંદિરો ની મૂર્તિઓ રોળે રે ગરીબ ની વાત કરાય તો સંસાર માં જઈ અને ગરીબ ની હાકવા નાખે ને બાપ તો સંસાર ની મારીપા બોલતા હોય ઈ રોય હો બાપ. આનું મજા આવે. કવિ કાગ લખે શું કે ગરીબો ની વાતો એ ઓલો હિમાલય સાંભળે. પણ તા તો હિમાલય મોગળી ને હાલે રે વાતણીએ રેમાન ડોલે. હિમાલય જેવો જો હિમાલય સાંભળી જાય તો સાહેબ હેમાળી ઓગળી હાલમાં પડે. ગરીબ ની ઘટના તો એવી આ ધરતી માથે બની ગયો. ગરીબાઈ કોને કહેવાય? ઘરમાં એક ટકનું અનાજ ન હોય અને વાંચિતતા જે મહેમાન આવી ગયા હોય અને ઘરમાં એમ કહેવાય એક રોટલાનો લોટ હોય ને હોય મહેમાન આવ્યા હોય અને ઈ એમ કે રોટલા બનાવી નાખી દો. અહીંયા તો આ હિત ડાયરો બેઠો એટલે વચ્ચે વાત માંથી વાત મને યાદ આવી ગઈ એટલે મગાભાઈ થોડીક વાત કરો. આ હિત ની ખાનદાની થશે. પાંચક મિનિટ નો પ્રસંગ છે કે જુનાગઢ ની બાજુ માં ઈસુરિયા અને જિંદુરિયા ગામ દાદુભાઈ ગઢવી જે થઈયા લખે એ દાદુભાઈ ને એ ત્રણ ગામડા એને આપેલા અને ઈસુરિયા જિંદુરિયા એમાં એમ કહેવાય આપણે આહી ડાયરા માં મોટું મહલું થઈ ગયેલું એટલે એની આરી કારી કરવા માટે હગા વાલા બધા આવેલા. એમાં કોઈ એક મોટો માણસ મગાભાઈ અત્યારે આપણે કઈ પૈસા વાળો નહીં મોટો માણે મા ભાદા સારો મારો એટલે બધા માણા આરી કારી કરી જે મોરણું થઈ ગયું એની આરી કારી સંસારમાં પતાવી અને જ્યાં બેઠે નથી ત્યાં બધા આવ્યા. એટલે પછી આપણે એવું હોય જેના ઘેરે મોરણું થઈ ગયું હોય એના ઘેરે જમવા કદાચ ન લઈ જાય. બે પાંચ જણા ભાઈઓ ભાઈઓ લઈ રહ્યા જાય મહેમાનો જમવાનો ટાઈમ હોય એટલે જવા નથી. ઈ લઈ જાય બે પાંચ જણા ને ઓલો ભાઈ લઈ જાય બે પાંચ જણા ને ઓલા લઈ જાય અને એમાં એક ગરીબ આયા હો કે જેના ઘરમાં એક ટકનું અનાજ નથી પોતાનો એકનો એક દીકરો છે ઈ કામ ગોતવા માટે ગયો છે. ત્રણ ત્રણ દિવસ થી દીકરો આવ્યો નથી કામ ગોતી આવું ગઈ. પણ એક માફાદાર મોટો માણસ હગા વાલા આવેલા એનું આ માણસે બાવું પકડી અને એટલું કીધું તમે મારા ઘેરે સમજો. હે તમે મારા ઘેરે સમજો. ઘરમાં એક ટકનો અનાજ નથી સાહેબ. બાવડું મૂક્યું નહીં. બોલા કે નહીં ભાઈ અમે લેતા જઈએ. બીજાને ખબર હોય ને ભાઈઓ થયો આના ઘેરે કઈ નથી આવું મોટો માણા અને આ લઈ જાય શું કરશે. પણ એનથી બાવડું મૂકાણું નહીં. નહીં બાવડું નહીં મૂકવું તમે મારા ઘેરે સમજો. હે તમે મારા ઘેરે સમજો. એ લઈ જાય ઘેરે લઈ જઈને બિહારી ઓરડાની મારીપા જઈ અને હાઈરાણી એટલું કીધું હાઈરે કે હાઈરાણી હા હે કે મહેમાન ને હું લઈને આવ્યો છું આપણા ઘેરે જમવા માટે. બધા ભવ્ય પાંચ પાંચ મહેમાનો લઈ જતા હતા અને હું લઈને આવ્યો છું એક મહેમાન ને અને આયરાણી ને આખી મારી માલભા દેવાળ દેવાળ ધરણા હું એમ હાથ પડે હો. આયર તમને ખબર છે આપણા ઘરમાં એક ટકનું અનાજ નથી. ત્રણ દિવસ આપણો દીકરો કામ ગોતવા ગયો છે એ આવ્યો નથી અને તમે મહેમાન તો લેવા. તમને ખબર તો હતી ને આપણા ઘરમાં અનાજ નથી ખાવાનું નથી. હા એ રાણી મને ખબર હતી
પણ બધા રહી જતા હતા એટલે મારથી રહેવાનું નહીં, મારે એનું શું કરવું. મારી પાસે આપણે આખું મીઠું પહેલા આવતું ખબર ને, આ દળેલું નહીં આખું મીઠું. એ મીઠાની પાંચ સાત કણી મૂકી એક પાણીનો લોટો ભરી મૂક્યો પડશે અને આયરાણીએ લાજનો શેડો આડો કરીને એટલું કીધું, મહેમાન કરો જમવાનું ચાલુ, મહેમાને સમજણો હોય. આહા, એક મીઠાની કણી મોઢામાં મૂકે, પાણીનો ઘૂંટડો ભરે, એક મીઠાની કણી મોઢામાં મૂકે અને પાણીનો ઘૂંટડો ભરે, એટલું ખોટું ખોટું નાટક કર્યું હો બા. અને બાવડું ચાલી અને બે પાસે જેમ કહેવાય બેઠક હતી ત્યાં આવ્યા હતા, જે પાંચ પાંચ જણા હદા વાળાને જમવા લઈ ગયા હતા એ બધા ધીમે 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 જ્યાં બેઠક રાખી ત્યાં ભેગા ભેગા થવા. એટલે આ માણસે એટલું કીધું કે ભાઈઓ આમ તો મોડું મોડું હતું એટલે વાત કરાય, વાત કરવામાં કઈ વાંધો નહીં, બધા એની આજે શું વાત કરશો. એ ગરીબ આયા નું બાવડું ચાલી એટલું કીધું, ભાઈઓ ભાઈ તમારે રામપુરભાઈ દીકરા કેટલા, રામપુરભાઈ નામ હતું, રામપુરભાઈ દીકરા કેટલા, કે બાપા દીકરો મારે એક છે પણ ત્રણ દિશા કામ ગોતવાઈ ગયો છે હજી આવ્યો નથી એમ, કે હા હા એક જ દીકરો છે, હા કે બધી ના થાંભળો છો, હા કે રામપુરભાઈ ના દીકરાના વેરે મારી એકની એક દીકરી આપું છું અને એને એટલો કર્યા વર આપું કે જિંદગી ભર હું એનો લોણી લઉં, એ મારો લોણી ભરે ગરીબ સમજી આપું ને, તો બધા દીભું કહેવાય પણ મારી દીકરીને એટલો દાયદો દાગીનો આપી દઉં કે હું એનો જિંદગી ભર ભોળી રહું. આની વાતો ને હો બા, આવી ગઈ ભાઈ આ તો લઈ ગઈ આવી ગઈ ભાઈ આટો લઈ ગઈ ભાઈ ઘરમાં એક જણનો અનાજ નથી અને મારી મેરવી નું ભજન કરે છે. ગોબરા ને અવાજ કરો, ગોબરા હું જાતો નહીં હોઉં, હું તારા કુળ ભાગલાની માલિકો મેં બેઠી છું પણ હવે મજરી રાજ થવા દે, મજરી રાજ બની આવી ધારી રાજ ના મેં ગીલી મળી છે, જળ ને થળ જમી ગયું છે, મંત્રા થઈ ગયું છે અને રાજ ના બાર વાગ્યા ધારના ગાળાની માલિકા કાશીના વેદવાર રાણી શિકા રૂપિયાના હાથ શરૂ લઈ અને ફરતા 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 ભયાવે ગયો. ગાળી માથે સીધર વાળો પાણો કરી અને રાણી સીધા રૂપિયાના હાથ વાળાના સરુ દાઢી અને ભૂદે હોયા ગયા ભાઈ. આયા મારી બહેનડી જેવી દે, મધ્ય રાજના સમયે ગોબરા ને સાજલ સાંભળા ની માલિપા સમૂહ અંગૂઠો ધારી એટલું કીધું, ગોબરા ફૂઈ ગયો છો સાગે મારી સિંદોર વાળો પાણો હતો એ હલાવી થવા હાથ આડો ઊંડો ગાયો નાના એવા ઝૂંપડા ની માલિપા આવ્યો, પોતાના સોય ભાઈ ગયા એટલે ગોબરાએ હાથ સરુ સોય ભાઈ ને આવીને કીધું, ભાઈઓ જો હું આ માયા જાળ માં પડી જાઉં ને આ માયા તો મારી બહેન
એનો અંદરનો ભાવ છે તકરી ગમે ધર્મ સમય બોલી ના જાય એની આની દેહ થાય છે કમળા મોટા ભાઈ ના પણ એના પર અંદર પાપ નહીં વસ્તુ ઈ છે પાપ નાશનું મૂળ કયું છે પાપ અને પર અંદર પાપ નહીં ભાઈ ગમે બોલી નાખે ગમે હા અને એક સાહેબ હા એ તો માણસ ભૈયા જાય બાપે બાકી ભગવાન વાઘ એક વાર એના નામ પર તાળી પણ આપડાય મિત્ર હતા બાપા અને મારા મિત્ર હતા હા કે બોલે ઈ પાળી નો દે બરાબર અવાર અવારે ભગવાન વાઘ એના ગોળમાં મારી ભગવતી જોગ માયા માં સ્વાય માં ગ્રુપ તરફથી ધન્યવાદ ધન્યવાદ જીવ બાપ દુનિયામાં દેવ તો આપણે મારો તો રખડવાનો ધંધો બધે ખબર છે ભાઈ અમારે મોંગાભાઈ વાઘ ભગવાન ભાઈ ના નામ પર અને સ્વાયમા ના નામ પર 500 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ અને એટલા માટે મારે એના માટે દુહો ગાવો હોય બાપે કે જરૂરી જણી તો એવા જણી જરૂરી જણી છે કા હારો ભગત કા સુરોર કા દાતા પણ નથી રહે છે તારું મત ગુમાવીશ નહી હું હા ભગવાન ભાઈ વાઘ માટે બીજો દુહો ગાવો હોય બધા બધા કવિ ખંડનો લખેલા દુહા છે સુરવી માટે કેવો કે ભૂના એના માટે ઉપાય છે હારા માણસ નો કે ભૂંડણી બસાલ જણાજે હો કોઈ એ બિચારી કહેવાય બિચારી શેરો કરી દેવા ભૂંડણી બસાલ જણાજે હો કોઈ બિચારી બાપડી પણ સિંહણ બસુ સમજે એ કે જેના 1000 કહેવાય એના દર્શન થઈ જાય તો આખોમાં નંબર વિયા જાય એટલે એવા જે માણસો અહીંયા આ દુનિયામાં આવી પણ સારા કામ કરીને વિયા છે એને જ યાદ કરવાના છે બાકી તમારે અગર કેટલા બંગલા છે કેટલી મિલકત છે અને કોઈને કામમાં નહીં આવ્યા હોય ઘણા નથી કહેતા કે અમારો કોઈ ધડો ન કર્યો ધડાનો ટાણો જોયો છે કેટલો ઘાય ગયેલો હોય હે ધડો કરાવો હોય તો એને કહાવવું પડે છે બાપ અને એની કવિએ કલાકારોએ પરમાત્માએ ભગવતી એની નોંધ લીધી છે અને એવા સુરતી યાદ કરતા હોય જાણે સુહાગણી અરે રે મારો આઈ કુ
અમર થઈ જા તું કે છે કે શહેર જેનું ચૂંટ્યો એની અખિયા હોય લાલ ભલે ઘડી ભર રહું સુહાગણી મારું ભાઈ ખૂબ ઉમર રહી જાય એક ડે મને પરણી લઈ જાય અને ઘેરે જાય અને તરત તરત જાય માતાજી હોય હોય બેન દીકરી હોય આપણા ભારત દેશ માટે ઢીંગાણાના ઢોલ વાગે અને ત્યાં જઈ અને કાન આવી જાય ને તો આખી જિંદગી એની પાછળ ફરે ઝૂરી ઝૂરી અને જીવવું પડે એવા હારે લગ્ન કરવા બાકી રાતા હારે નથી પણ ઓમાં રાટાની વ્યાખ્યા